धानेरा तालुकाना ग्रामीण विस्तार में थई रहेला बांधकामों नियमों विरुद्ध थई रह्या छे। भविष्यनी चिंता कर्या वगर जे ते जग्याए मोटी मोटी इमारतो उभी करी देवामां आवी रही छे। कोईपण प्लानिंग वगर थई रहेला बांधकामों भविष्यमां नड़तररूप बनी शके छे। आज रीते धानेरा तालुकाना रामपुरा मोटा गामनी प्राथमिक शाळामां खूटता ओरडानुं बांधकाम ग्रामजनों द्वारा अटकावी देता छेल्ला 15 दिवसथी काम बंध छे। ग्रामजनोना जणाव्या अनुसार ओरडाना बांधकामनुं काम करती एजन्सी पोताना मत प्रमाणे पाया खोदी बांधकाम शरू कर्युं हतुं, जेने लई आगामी भविष्यमां शाळामां आवता बाळकोने रमत गमत माटेना मैदानी अड़चण पड़े तेम छे, जेने लई स्थानिक ग्राम पंचायत तेमज एसएमसी कमिटीने पूछ्या वगर बांधकाम शरू करी देता बांधकाम अटकाववामां आव्युं छे। गुजरात शिक्षण विभाग प्राथमिक शाळाओने आधुनिक बनाववा माटे करोड़ों रूपियानी ग्रांटनुं आयोजन करायुं छे। आगामी समय में गामडानी प्राथमिक शाळा में अभ्यास माटे आवता बाळकोने तमाम सुविधाओं मळी रहे ते माटेनुं आयोजन करायुं छे, परंतु सरकारी काम होवाने लीधे क्यांक ने क्यांक एजेंसीना मालिको उच्च अधिकारीओने हाथमां राखी कोईनी परवानगी लीधा विना बांधकामो करी रह्या छे। जो कि रामपुरा मोटा गामना आगेवानो शाळाना नवीन ओरडाना बांधकाम मामले विरोध करता आखरे बांधकाम करती एजेंसीने काम बंद करवुं पड्युं छे। અરે એમ એવું હોય કે સરકારે પેલ પડતા તો ઓરડા આપ્યા એ સરકારને અભિનંદન પાત્ર છે, પણ આ શાળાના આચાર્યોનું કોન્ટ્રાક્ટરો મિલી ભગતથી ગામ લોકોને પૂછતા નથી કે કઈ જગ્યાએ બોધકોમ મકોનના ઓરડા બનાવે તો સારું, પણ એમની મનસુરી રીતે એસએમસી કમિટીની કે કોઈ ગ્રામ પંચાયતને જાણ કર્યા વગર એમને એમ જોતજો ઠોકી બેર આવતા હોય, એટલે અમે આ એમને જઈ અને કોન્ટ્રાક્ટરને અને આચાર્યને કીધું કે તમારે કામ ભણાવવાનું છે, વહીવટ કરવાનું ગ્રામ લોકોને એસએમસીની ગ્રામ પંચાયતને છે, એટલે હાલ પૂરતું અમે હસ્તિગત કરાવ્યું હોય અને ગામ નક્કી કરશે, એસએમસી કમિટી નક્કી કરશે કે કઈ જગ્યાએ મકાન બનાવવું, કઈ જગ્યાએ અડચણ રૂપ ના થાય, સારી જગ્યાએ શાળાનું મેદાન રહે એવી રીતે અમારી ઈચ્છા છે, એટલે આના કારણે હાલ પૂરતું કામ બંધ કરાયું. કેટલા ઓરડાનું કામ અને કેટલા સમયથી બંધ કરાયું? ચાર ઓરડાનું મકાનનું કામ છે અને 5-10 દિવસથી બંધ કરાયું છે. પંચાયતની મંજૂરી લેવાની હોય છે શું એ લોકો? એ લોકો કોઈ આચાર્ય અને કોન્ટ્રાક્ટરો એમને એસએમસી કમિટીની પણ ખબર નથી કે આ શું હે, શું પરિસ્થિતિ બરાબર, એટલે એમની રીતે એમને આ લોકો મનસુરી રીતે નિર્ણય લેતા હોય, એટલે હાલ પૂરતું હમણાં બંધ કરાયું છે અને આગામી એસએમસી અને ગામ લોકો ભેગા થઈ ગ્રામ પંચાયતની જગ્યા નક્કી કરશે ત્યારે ચાલુ થશે. રામપુરા મોટા પ્રાથમિક શાળામાં 3 નવા ઓરડા મંજૂર કરવામાં આવ્યા છે. રામપુરા મોટા પ્રાથમિક શાળાના આચાર્ય સવિતાબેને ખુલાસો કરતા જણાવ્યું હતું કે 2 માસ પહેલા નવા ઓરડાના બાંધકામ મામલે ગ્રામજનો સાથે બેઠક યોજાઈ હતી, જોકે જગ્યા બાબતે ગ્રામજનો દ્વારા કોઈ જવાબ ના આપતા બાંધકામ માટે મંજૂર થયેલ કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું. છતાં પણ ગ્રામજનોએ જે જગ્યા દર્શાવે તે જગ્યા પર ઓરડા બાંધવા માટેની આચાર્યએ તૈયારી દર્શાવી છે. સ્કૂલનું કામ બંધ માટે એ જ છે કે અગાઉ હું ગામના લોકોની મિટિંગ બોલાવી હતી અને ગામની અંદર જગ્યા માટે માગણી કરી હતી, ત્યારે ગામવાળાએ અને સરપંચ સાહેબને એ કીધું હતું કે 2 મહિનાની અંદર હું આ જગ્યા તમને આપીશ, અને અમને કીધું હતું 2 જગ્યાએથી માટી તમે લેવડાવો. મેં 2 જગ્યાએથી માટી લેવડાવી, પરંતુ એ લોકોએ કીધું કે 2 મહિનાની અંદર તમે જો જગ્યા ના મળે તો તમે જે જગ્યા પહેલી માટી લેવડાવી છે ત્યાં આગળ તમે કામ કરાવી દેજો. અમે 2-2.5 મહિના સુધી રાહ જોઈએ, પછી કોન્ટ્રાક્ટરે જ્યારે જાણ કરી કે ઓરડાઓ તમારે ત્યાં બાંધવાની કામગીરી કરવાની છે, ત્યારે હું એ વખતે છોકરાઓના હિતમાં રહીને હું આ કામગીરી ચાલુ કરાવી હતી. એમાં મારો કોઈ ઈરાદો નહોતો, મારે તો માત્ર કામગીરી કરાવી અને જો દેખરેખ રાખવાની હતી, તો પણ જો ગામ લોકો સંમત ના હોય અને એમને લાગે અને એમને બીજે ઓરડા બનાવવા તો એમને જે રીતે કરવું એ કરવાની છૂટશે. હું આમાં કોઈ કેટલા દિવસથી કામ બંધ હશે? અને કામ લગભગ 15 દિવસથી બંધ છે. અને કેટલા ઓરડાનું મંજૂર થયા? ઓરડાઓ 3 મંજૂર થયા છે હાલ. ગ્રામીણ વિસ્તારમાં બાંધકામ કરવું હોય તો સ્થાનિક ગ્રામ પંચાયતની મંજૂરી જરૂરી હોય છે. જો કે ધાનેરા તાલુકામાં બાંધકામ બાબતે નિયમો નહીં પણ ટકાવારી ચાલે છે, અને ટકાવારી સામે નિયમો પાછળ છૂટી જાય છે.